માંગરોળ સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા રામદેવજી મહારાજના 12 પહર પાટોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. એકમથી બીજ 36 કલાકના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ પ્રજાપતિ વાડીએથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભાઈઓ બહેનો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા દરમિયાન લીમડા ચોકમાં રાસ ગરબાની રમઝટ બોલાવી રામદેવજી મંદિરે ધજા આરોહણ કરવામાં આવી હતી. બાદમાં પ્રજાપતિ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રજાપતિ વાડીએથી અખંડ જ્યોત દર્શન, ધૂન ભજન કીર્તન, સંત દર્શન, મહાપ્રસાદ જેવા કાર્યક્રમ યોજી પ્રજાપતિ સમાજ દ્વારા રામદેવજી મહારાજની આરાધના સાથે ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ટાવર ચોક થાય, લીમડા ચોક, જેલ રોડ થાય અને રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર ધજા ચડાવી અને પ્રસાદ ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું. આજે માંગરોળ સમાજની અંદર સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ દ્વારા આજે 12 પહોરા પાટની જ્યોત પ્રગટ્ય છે અને આ જ્યોત પ્રગટ્યની અંદર ધૂન મંડળ, સત્સંગ મંડળ અને 36 કલાક ભોજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. જેની અંદર આજે માંગરોળની સમાજમાં હિન્દુ સમાજ પણ એટલે કે બધાએ તમામ જાતિના આગેવાનોએ, ગ્રામજનોએ, પોલીસ સ્ટાફ દરમિયાન તથા હોમગાર્ડ અને પત્રકાર મિત્રોએ સાથ સહકાર આપી અને આજના અમારા પ્રસંગની અંદર આ બધાનો સાથ સહકાર આપવામાં આવેલ છે. એ બધા હું સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના પ્રમુખ અને મંડળ વતી વાત કહું સહકાર માનું છું. બોલો દ્વારિકા.